કોરોનાને કાબુમાં લેવા માટે રસીકરણ પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સાબરકાંઠામાં વધુ લોકો રસી લેવા પ્રેરાય અને ગ્રામ પંચાયતો પણ આ અભિયાન ઝડપી બનાવે તે માટે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ એક મહત્વની જાહેરાત કરી છે. અહીં 100% રસીકરણ કરનાર ગ્રામ પંચાયતોને 10 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ આપવામાં આવશે, જ્યારે 95% સુધી રસીકરણ થનાર ગામોને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામજનોને ઉત્સાહપૂર્વક વેક્સિનેશન પ્રક્રિયામાં જોડવા તથા પંચાયતના સભ્યોને પ્રોત્સાહિત કરવા ઇનામી યોજના પણ જાહેર કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રના અવિરત પ્રયાસો થકી જિલ્લામાં 65%થી વધારે લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. કાંઠામાં 45 થી વધુ વયના લોકોમાં 65% એટલે કે 65% રસીકરણ થયું છે, જે 100% સુધી પહોંચાડવા માટે જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ કાર્યરત છે. એના એક ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીની જે 50 લાખ રૂપિયાની વાર્ષિક વહીવટી ગ્રાન્ટ આવે છે, એને જે ગામોમાં 100% રસીકરણ થશે 45 થી વધુ વયના લોકોમાં, એ લોકોને એ ગ્રામ પંચાયતને વિકાસના કામ બાબતે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને જે ગ્રામ પંચાયત 95% સુધી વેક્સિનેશન પૂરું કરશે એમને 5 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. સરકાર શ્રી તરફથી જે વેક્સિન લેવાની હતી એમાં પહેલે ડોઝમાં 45+ અમારે 100% વેક્સિનનો ડોઝ બધાએ લીધો છે. બીજા ડોઝમાં જે 18+ પણ અમારે લગભગ 98%નો ડોઝ બધાએ લઈ લીધો છે. એટલે અમારા સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર આ વેક્સિનનો અમે પૂરેપૂરો સરકારશ્રીનો લાભ લઈ અને બધાએ વેક્સિન લીધેલી છે.